અને બીજાપુર વિધાનસભામાં ભારતીય જનતા પક્ષે અને એમાં ખાસ કરીને આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ અને ગુજરાતના મુખ્યમંત્રી સાથે મળીને બીજાપુરના ઉમેદવાર તરીકે ફરીથી રમણભાઈને ઉમેદવાર બનાવ્યા છે અને આજે આપણે એમને વિજયી બનાવવા માટે અને આજે એમનું ફોર્મ ભરાય અને આવતીકાલથી 5 તારીખ સુધી આપણે બધા જે સાથે મળીને મહેસાણા જિલ્લામાં બધા સાથી સાથ ઉમેદવારમાં વધુમાં વધુ લડે બીજાપુર તાલુકો જીતે એવું આપણે આયોજન કરવાનું છે. રેકોર્ડ છે કે છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પક્ષનું શાસન છે. અરે 27ની જગ્યાએ 32 કરવાનું છે. અરે 32 કરવા માટે 182 સીટોનો આપણને આપણા પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબે કોલ આપ્યો છે. અરે હમણાં જ નરેશભાઈ વાત કરી કે 140 સીટો, પણ હું તો એવું માનું છું 150 થી 180 ના વચ્ચે ગમે તે આપણો આંકડો પકડી જાય એવું મિત્રો થવાનું છે. અને એમાં આપણું કમળ પણ એ નરેન્દ્રભાઈના મુકુટ પર સુશોભિત થાય, એમની પાઘડીમાં આપણું કમળ એક ગુજરાતનું ગૌરવ બને અને વિજાપુરનું ગૌરવ બને એવું મિત્રો આપણે આયોજન કરવાનું છે. આપણા પ્રચારમાં રાજસ્થાનથી બે વડીલો આવ્યા છે, મુખ્ય કાર્યકરો, એમની વાત કરી અમે ચર્ચા કરીને બેઠા હતા. ત્યારે ચર્ચા કરતા હતા એક વાત મને એમને કીધી એટલે મને દિલમાં એમ થયું કે હજી પણ આવું ગુજરાતમાં 24 કલાક વીજળી